ધોધમાર વરસાદ ખાબક્યો છે. 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. તો અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કારેલી બાગમાં વરસાદી પાણી ભરાયા છે. આનંદનગર સોસાયટીમાં 560 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. તો સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય જોવા નથી આયા. આનંદનગરમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે તંત્ર વરસાદી ગટર નથી બનાવતી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. લોકોએ ઘરમાં પોતાનો સામાન સલામત સ્થળે મૂક્યો છે. બાડુ શુક્લા મેયર હતા બરાબર છે, ત્યાં પછી રાજેન્દ્રભાઈ ધારાસભ્ય બે વખત બન્યા, પછી ફેરથી બાડુ શુક્લા ધારાસભ્ય બન્યા બરાબર છે. આ 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે, આનો કોઈ નિકાલ નથી. એવું કે છે ગટર લાઈન નવી નાખવાની છે, પણ ગટર લઈને આજ સુધી એવું કહે છે. બંદિશભાઈ જોડે લાસ્ટ ટાઈમ વાત કરી કે હું સાહિત્ય સમિતિમાં ચેરમેન સભ્ય છું, તમારી ફાઇલ મૂકેલી છે, પણ એ ફાઇલને 25 વર્ષ થયા છે, આજે હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. પાણી ભરાય જ જાય છે અને એના કારણસર અમને બહુ તકલીફોનો સામનો કરવો પડે છે. વડોદરા શહેરમાં 5 ઇંચ વરસાદ પડ્યો અને આનંદ નગર થઈ ગયું વેનિસ. પ્રધાનમંત્રીના નામ પર મત લેનારા લોકો આજે છે ગાયબ. પ્રધાનમંત્રીને માની અને લોકોએ મત આપ્યા, પરંતુ આજે ઘરમાં પાણી ભરાઈ ગયું છે ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટર ગાયબ છે. ઘરોમાં પાણી અને સત્તાધીશો ગાયબ. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આનંદનગરના શહેરી 400 થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. આપણે આ એક ઘરમાં જઈશું અને ઘરની પરિસ્થિતિ જોઈશું. આપ જોઈ શકો છો ઘરમાં ઘૂંટણસમા પાણી છે, એટલે ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને સિનિયર સિટીઝન કેવી હાલતમાં રહેવા મજબૂર થઈ રહ્યા છે એ જોઈ શકો છો આપ. આપણે વડીલને પૂછીશું, શું કહો છો વડીલ? સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટી, પાણી ભરાઈ ગયા છે, પરંતુ એના માટે કોઈ વ્યવસ્થા નથી થતી. નામ પૂરતું સ્માર્ટ સિટી છે. આખા રાજકીય નેતાઓને અધિકારીઓને કોઈને વડોદરાના ભોયતળિયાના લેવલની ખબર નથી કે પાણી ક્યાં ભરાય છે, અને એમને જાણવું જોઈએ અને એ પ્રમાણે કામગીરી કરવી જોઈએ. વડોદરાનું MSL શું છે એ અધિકારીઓને ખબર નથી, રાજકારણીઓને ખબર નથી, કોઈને ખબર નથી કે વડોદરાના ભોયતળિયાનું લેવલ શું છે, વિશ્વામિત્રી નદીના તળિયાનું લેવલ શું છે એ ખબર નથી, અને સ્માર્ટ સિટીના નામે વિશ્વામિત્રી સુધારવા નીકળ્યા છે. આ પાણી ક્યાં જાય? આ તો પછી બધાના ઘરોમાં જ ભરાય છે અને ઘરોમાં પાણી ઊંચે આવે છે અને અમારે આ રીતની પોઝિશન થાય છે, દર વર્ષે થાય છે. શું કરીએ અમે? જો આ તો અમારી પરિસ્થિતિને અમે મજબૂર છીએ ભાઈ. આપણે અન્ય ઘરના ગૃહિણી છે એમની સાથે વાત કરીશું, કારણ કે લોકો કે જે અમે પ્રધાનમંત્રીને વિશ્વાસમાં મત આપ્યા હતા. આપણે ગૃહિણીને પૂછીશું, શું કહો છો? પ્રધાનમંત્રીને સંદાય બનાવવું છે અને સત્તાધીશોએ વેનિસ બનાવી દીધું છે. વેનિસ બનાવી સ્માર્ટ સિટી હોવા છતાંય બરાબર આ ઘરમાં પાણી ભરાય છે, દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે, દર વર્ષે સામાન મૂકો બરાબર એ જ યોગ્ય નથી. એટલે આ લોકો યોગ્ય જોવું જોઈએ ક્યાં કેથી પાણી ભરાય છે. આ ગટર વ્યવસ્થા નામે બરાબર બધું જીરો છે અહીં આગળ. એ લોકો એવું કહે છે કે અમે વરસાદી ગટર બનાવી છે અને સ્માર્ટ સિટી છે, 5300 કરોડ રૂપિયાનું બજેટ છે. શું કહેશો સત્તાધીશોને? સત્તાધીશો ખાલી 53 કરોડ નામે જીરો છે બરાબર. તમે જોઈ રહ્યા છો દરેક જો 53 કરોડ જો વ્યવસ્થિત ખર્ચાયા હોત તો પાણીને ભરવાનો સવાલ જ નહોતો. એટલે પૈસાનો વેડફાટ છે, એટલે સીધો સત્તાધીશો ભ્રષ્ટાચાર કરે છે અને નાગરિકોને, આનંદનગરના નાગરિકો દુઃખી છે, પરંતુ ધારાસભ્ય કે કોર્પોરેટર કોઈ હાજર નથી કે કોઈ તેમની દરકાર લેવા નથી આવી રહ્યા. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.